नमस्ते विद्यार्थी मित्रों, धोरण बे विषय अंग्रेजी। अंग्रेजी नी स्वाध्याय पोथी में तमे पहली एबीसीडी सीखी गया छो। तमे पहली एबीसीडी ए टू झेड सीखी गया छो अने तेनु स्वाध्याय आपणे सीखी गया छीए। हवे आजे आपणे स्वाध्याय पोथी में पाना नंबर 14, 15 અને 16 શીખીશું। અંગ્રેજી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 14, 15 અને 16 શીખીશું। આપણે એ થી એલ સુધી શીખી ગયા છીએ। હવે આજે એમ થી ઝેડ અને મૂળાક્ષર લખો ત્યાં સુધીનું શીખવાનું રહેશે। આપણે પહેલી એબીસીડી શીખી ગયા છીએ। હવે આજે આપણે બીજી એબીસીડી શીખીશું। એ બી સી ડી ઈ એફ જી, એ બી સી ડી ઈ એફ જી, એચ આઈ જે, એચ આઈ જે, કે એલ એમ એન, કે એલ એમ એન, ઓ પી ક્યુ આર, ઓ પી ક્યુ આર, એસ ટી યુ, ઓ પી ક્યુ આર, એસ ટી યુ, વી ડબલ્યુ, વી ડબલ્યુ, એક્સ વાય ઝેડ। આપણે બીજી એબીસીડી એ ટુ ઝેડ શીખ્યા। હવે તમારી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 14 પર બીજી એબીસીડી લખો। તમને એમ લખેલું છે, સામે ખાનાઓ આપમાં આ ખાનાઓ આપેલા છે જેમાં તમારે લખવાનું રહેશે। એમ, એમ ફોર મેંગો, મેંગો એટલે કેરી, એમ, એમ ફોર મેંગો, મેંગો એટલે કેરી, એન, એન ફોર નોઝ, નોઝ એટલે નાક, એન, N for nose, nose એટલે નાક, O, O for onion, onion એટલે ડુંગળી, P, P for peacock, peacock એટલે મોર, M for mango, N for nose, O for onion, P for peacock, peacock એટલે મોર, M N O P, પછી આવશે Q, ક્યુ, ક્યુ ફોર ક્વિલ, ક્વિલ એટલે પિંછું, ક્યુ ફોર ક્વિલ, ક્વિલ એટલે પિંછું, આર, આર ફોર રેબિટ, રેબિટ એટલે સસલું, રેબિટ એટલે સસલું, ક્યુ ફોર ક્વિલ, ક્વિલ એટલે પિંછું, આર, આર ફોર રેબિટ, રેબિટ એટલે સસલું, એસ, એસ ફોર સ્પેરો, સ્પેરો એટલે ચકલી, એસ ફોર સ્પેરો, સ્પેરો એટલે ચકલી, ટી, ટી ફોર ટોપ, ટોપ એટલે ભમરડો, ટી ફોર ટોપ, ટોપ એટલે ભમરડો, એમ ફોર મેંગો, એન ફોર નોઝ, ઓ ફોર અનિયન, પી ફોર પીકોક, ક્યુ ફોર ક્વિલ, આર ફોર રેબિટ, એસ ફોર સ્પેરો, ટી ફોર ટોપ। આપણે એમથી ટી સુધી જોયું। તમારે આ બધા શબ્દો તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાના રહેશે। અગાઉ એથી એલ સુધી જેમ લખ્યું છે તે પ્રમાણે એમથી ઝેડ સુધી લખવાનું રહેશે। આપણે એમથી ટી સુધી જોયું। હવે યુ, યુ ફોર યુટેન્સિલ, યુટેન્સિલ એટલે તપેલી, યુ ફોર યુટેન્સિલ, યુટેન્સિલ એટલે તપેલી, વી, વી ફોર વાયોલિન, વાયોલિન એટલે વાજિંત્ર, વી ફોર વાયોલિન એટલે વાજિંત્ર, યુ વી, પછી આવશે ડબલ્યુ, ડબલ્યુ ફોર વિસલ, વિસલ એટલે સિસોટી, ડબલ્યુ ફોર વિસલ એટલે સિસોટી, એક્સ, એક્સ ફોર એક્સરે, એક્સરે એટલે એક્સરે, વાય,
वाई फॉर याक, याक एटले तिबेटी बरल, झेड, झेड एटले झीब्रा, झेड फॉर झीब्रा, झीब्रा एटले झीब्रा, यू वी डबल्यू एक्स वाय झेड, यू फॉर युटेन्सिल एटले तपेली, वी फॉर वायोलिन एटले वाजिंत्र, डबल्यू फॉर विसल एटले सिसोटी, एक्स फॉर एक्सरे एटले एक्सरे, वाई फॉर याक, याक एटले तिबेटी बरल, झेड फॉर झीब्रा, झीब्रा एटले झीब्रा, एम एटले मेंगो कैरी, एन नोज नाक, ओ अनियन डूंगरी, पी पीकॉक मोर, क्यू क्वील पीछू, आर रैबिट ससलू, एस स्पैरो चकली, टी टो भमरडू, यू यूटेन्सिल तपेली, वी वायोलिन वाजिंत्र, डबल्यू विसल सिसोटी, एक्स एक्सरे एक्सरे, वाय या तिबेटी बरल, झेड झीब्रा झीब्रा। एम थी झेड सुधी तमारे तमारी स्वाध्याय पोथीमां लखवानुं रहेशे। हवे तमारी अंग्रेजी स्वाध्याय पोथीमां ए टू झेड एबीसीडी पूरी थाय पछी नीचेना उच्चारनो अंग्रेजी मूळाक्षर लखो, નીચેના ઉચ્ચારનો અંગ્રેજી મૂળાક્ષર લખો। અહીંયા આપણને ગુજરાતી ઉચ્ચાર આપ્યા છે જેના આપણે સામે અંગ્રેજી મૂળાક્ષર લખવાના રહેશે। અહીંયા બી કે આર વી ઈ એમ ટી ઝેડ એચ એમ ડી અને આર આ શબ્દો આપણને આપેલા છે જેના આપણે તેની સામે અંગ્રેજી મૂળાક્ષર લખવાના રહેશે। તમને તમારી સ્વાધ્યાય પોથીમાં આ રીતે આપેલું છે, સામે લીટી દોરેલી છે, તેમાં તમારે અંગ્રેજી મૂળાક્ષર લખવાનો રહેશે અને દરેક અક્ષર બીજી એબીસીડીનો જ લખવાનો છે। બી તો બી, કે તો કે, આર આર, વી તો વી। અહીંયા ગુજરાતીમાં લખેલું છે જેના તમારે અંગ્રેજી મૂળાક્ષરમાં લખવાનું છે એ પણ બીજી એબીસીડી ના, ઈ એમ ટી ઝેડ, ઈ એમ ટી ઝેડ। અહીંયા તમારે સામે અંગ્રેજી મૂળાક્ષર લખવાના રહેશે બીજી એબીસીડી ના, એચ એન ડી આર, એચ એન ડી અને આર। તો તમારે અહીંયા આ પ્રમાણે એચ એન ડી આર લખવાનું રહેશે। આપણે આજે બીજી એબીસીડી એ ટુ ઝેડ, એમ થી ઝેડ અને નીચેના ઉચ્ચારનો અંગ્રેજી મૂળાક્ષર જેમાં બી કે આર વી, ઈ એમ ટી ઝેડ અને એચ એન ડી આર શીખ્યા, જે તમારે તમારી અંગ્રેજી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 14, 15 અને 16 પર લખવાનું રહેશે। અસ્તુ।